જિલ્લામાં જળ સંચયને લઈને અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। બનાસ ડેરી તેમજ ખેડૂતોના સહિયારા પ્રયાસથી જિલ્લાના તાલુકા મથકે બનાસ ડેરીના ડિરેક્ટર દ્વારા આ અભિયાનનો આરંભ કરાવવામાં આવ્યો છે। બનાસકાંઠામાં છેલ્લા કેટલાય વર્ષોથી પાણીની અછતને લઈ ખેડૂતો પરેશાન છે। ભૂગર્ભ જળ ઊંડા ગયા છે, ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાયા છે। સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના થકી જિલ્લાના વાવ, થરાદ, કાંકરેજ, ભાવર, દિયોદર સહિતના વિસ્તારોમાં ખેડૂતોને હાલ પાણી પહોંચી રહ્યું છે, પરંતુ નહેર દ્વારા પણ પૂરતું પાણી ના મળતા ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલી પડી રહી છે। તો બીજી તરફ જિલ્લાના પાલનપુર, વડગામ, દાંતીવાડા, ધાનેરા, દાંતા, અમીરગઢ સહિતના તાલુકાઓમાં નહેરનો લાભ મળતો નથી, જેથી આ વિસ્તારના ખેડૂતો માટે સિંચાઈ તેમજ પીવાના પાણી માટેની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે। ત્યારે આ પાણીની સમસ્યાને દૂર કરવા ખેડૂતોના વહારે બનાસ ડેરી આવી છે। બનાસ ડેરી દ્વારા ચેરમેન શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે બનાસ ડેરી તેમજ ખેડૂતોના સહિયારા પ્રયાસથી આજથી જળ સંચય અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। ચોમાસામાં દરમિયાન વરસાદનું વહી જતું પાણી જમીનમાં ઉતરે તે માટે આડબંધ ચેકડેમ તેમજ જળાશય બાંધી પાણીને ભૂગર્ભમાં ઉતારવામાં આવશે, તેમજ ગામનું પાણી સીમમાં રોકી આ પાણીને જમીનમાં ઉતારવામાં આવશે, જેનાથી પાણી સચવાઈ રહે અને તળ ઊંચા આવે તે માટે બનાસ ડેરી તેમજ ખેડૂતોના સહિયારા પ્રયાસ થકી જળ સંચય યોજના માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। બનાસકાંઠામાં વર્ષોથી પાણીની સમસ્યા છે। આપણા બનાસ ડેરીના કર્મઠ વિઝનરી ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબને એક સ્વપ્ન છે કે બનાસકાંઠા જેમ દૂધના ધંધાથી એક આત્મનિર્ભરતામાં આગળ વધે છે, અગાઉ એમણે વૃક્ષારોપણ દ્વારા પાલન બનાસકાંઠાને હરિયાળો બનાવવાનો પ્રયાસ કર્યો છે, એવી જ રીતે જો આ બનાસકાંઠામાં દૂધની ગંગા વહે છે એવી રીતે પાણીની પણ એક સમસ્યા નહીં પણ પાણી એ બનાસકાંઠાની તાકાત બને એ દિશામાં કામ કરવા માટે બનાસ ડેરી દ્વારા બનાસકાંઠામાં જળ સંચયની કામગીરી કરવામાં આવી છે અને એનું અભિયાન આજથી જ ચાલુ કરવામાં આવ્યું છે, આજે એનું શરૂઆત કરવામાં આવી છે અને એ થકી બનાસકાંઠાના જળનું ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં એ રીતના અલગ અલગ તળાવો ઊંડા કરવા, ચેકડેમ બનાવવા, આડબંધ કે કૂવા રિચાર્જ નહીં કાર્યક્રમો બધા કરવામાં આવશે, એ બનાસ ડેરીના સહયોગથી અને લોકભાગીદારીથી કરવાનું આયોજન છે, એ માટેની આજે શરૂઆત કરવામાં આવી છે અને યોગાનુયોગ આજે આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો 50મો જન્મદિવસ છે, તો બંનેનો સમન્વય થઈ અને આજે આ જળ સંચય અભિયાનની શરૂઆત કરવામાં આવી છે।